આપણને સૌને ખબર છે કાર્યકર્તાઓને કે જેમને એક લાવો છે, એવા આદરણીય શ્રી રૂપાલા સાહેબને વિનંતી કરું કે પ્રસંગોચિત અમને માર્ગદર્શન આપશો. ભારત માતા કી ભારત માતા કી આ બધું કોઈ બોલ્યા જ નહીં. ભારત માતા કી ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના આયોજન મુજબ આપણી 2-3 લોકસભાની સીટોના ક્લસ્ટર બનાવી અને આપણા શક્તિ કેન્દ્રના બધા જ આગેવાનો અને આપણા પ્રદેશના નેતાઓ અને આપણા રાષ્ટ્રીય આગેવાનો એમની વચ્ચે સંવાદ થાય એ પ્રકારના કાર્યક્રમો આખા એ રાજ્યમાં જે યોજવાનું નક્કી થયું છે એના ભાગરૂપે આપણા સૌરાષ્ટ્રમાં આજે ઝાલાવાડની ધરતી ઉપર પહેલો વહેલો આ કાર્યક્રમ થઈ રહ્યો છે. એમાં આપણને માર્ગદર્શન આપવા માટે અને આપણને સૌ કાર્યકર્તાઓને મળીને આપણો જોશ વધારવા માટે આપણા લાડીલા મુખ્યમંત્રી શ્રી આપણી વચ્ચે ઉપસ્થિત છે, આપણા માટે આનંદ અને ગૌરવનો વિષય છે. આપણા માટે રાજીપાનો મોટો જબરજસ્ત વિષય ઓમજી છે. આપણા પરમેનન્ટ પ્રભારી અને એની ને આપણી આંખ મળે ને એટલે સમજી જાય આપણે શું કેવું છે, એ સમજી જાય ને એને શું આપણને કેવું છે આપણે સમજી જાય. અને આપણા તાલુકા નહીં પણ ગ્રામ્ય સ્તર સુધીના એટલે કે બૂથ સ્તર સુધીના કાર્યકર્તાઓની સાથે જેમનો વ્યક્તિગત ઘરોબો છે એવા આપણા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને આદરણીય ઓમજી આપણી વચ્ચે પધાર્યા છે. આપણા મહામંત્રી ભાઈ શ્રી કેશીભાઈ, આપણા ત્રણેય સાંસદો, એમણે તો ઊભું થવું પડે ભાઈ, મોહનભાઈ, દેવજીભાઈ, વિનોદભાઈ અને અમારા સાથી સાંસદ આપણા શંભુપ્રસાદજી પણ મંચ ઉપર છે. આપણા સંગઠનની અને ચૂંટાયેલી પાંખના મંચ પર બિરાજમાન સૌ આગેવાનો, જિલ્લા ભાજપના આ ત્રણેય પાંખના વડાઓ, જુદી જુદી જવાબદારી સંભાળતા સૌ આગેવાનો, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત આપ સૌ કાર્યકર્તા ભાઈઓ અને બહેનો, હવે પછીની આપણી જે ગતિવિધિઓ છે એમાં આપણે કાર્યકર્તાઓ તરીકે કેવી રીતે કામ કરીશું, કેવી જાગૃતતા રાખીશું એ અંગેની ચર્ચા વિચારણા કરવા માટે અને આપણી પાર્ટીના વિષયોને લોકો સુધી લઈ જવા માટે આપણે શું કાર્યક્રમો કેવા કરીશું, વાતો કેવી રીતે કરીશું એનો આપણી કાર્યકર્તાઓ અને નેતાઓ વચ્ચેનો સંવાદ, એટલે આપણા આ કાર્યક્રમો છે. ચૂંટણી લોકસભાની આવી ગઈ છે એટલે એકંદરે તો આપણે આ ચૂંટણીના કાર્યક્રમના પણ શ્રી ગણેશ કહી શકાય એ પ્રકારના આ કાર્યક્રમો છે. આપણા રાજ્યને લાગે વળગે છે ત્યાં સુધી આપણે એવા એકમમાંથી કાર્યકર્તા છીએ 26માંથી 26 બેઠકો જીતી અને આપણે આ ચૂંટણીમાં જવાના છીએ. ઓમજી એ પહેલા અવસર હે આઝાદી કે બાદ કે 26 સાંસદ હમારે હો, એસા એ પહેલા ટર્મ હૈ ઓર એસી ટીમ કે સાથ હમ ઇસ ચુનાવ મે જા રહે હૈ. એટલે આપણે થોડીક વધારે સાવધાની રાખવાની જરૂરિયાત છે. વાતાવરણમાં એવું એક
હવા બગાડવાનો એક પ્રયાસ થઈ રહ્યો છે. કોંગ્રેસ અપપ્રચારનો આશરો લઈ અને આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઇમેજને બદનામ કરી અને બગાડવાનો વ્યર્થ પ્રયાસ કરી રહી છે. એનો દ્રઢતાથી મુકાબલો કરવા માટે કાર્યકર્તાઓએ સજ્જ થવાની આવશ્યકતા છે. અને હવેનો જે સમય છે આપણો 2-3 મહિના, એમાં આપણે એપ્રિલમાં લગભગ આપણા ચૂંટણીના કાર્યક્રમો આવી જાય એવી સંભાવના છે. એટલે ફેબ્રુઆરી તો પૂરો થયો, માર્ચ અને એપ્રિલ 1.5 મહિનો આટલો જ્યારે આપણી પાસે સમય છે, ત્યારે એક મારી નમ્ર વિનંતી છે આપણી સૌ કાર્યકર્તાઓને કે જે વિષયની સમજણ ન હોય એમાં બોલવું નહીં. કાંઈ એવું જરૂરી નથી કે બધી બાબતોના જવાબ આપણે જ દેવા. એ નક્કી કરેલા છે, એ લોકો દે જવાબ. જેની જવાબદારી એ છે એ દેહે. તમે નહીં દો તો એમાં મોળા પડી જવા જેવું નથી. કાંઈ વાત નાની હોય પણ એને વળ ચડાવીને પાર્ટીને બદનામ કરવા માટેની એક સુઆયોજિત ચાલ છે, એનો ભાગ આપણે ન બની જાય એની કાળજી આપણે બધા કાર્યકર્તાઓએ રાખવી જોઈએ. કારણ કે હવે એની પાસે બીજું સાચું મટીરિયલ કાંઈ છે જ નહીં. એની પાસે આવી અપપ્રચારની ને આડી ટેડી ને એવી વાતો કરવા સિવાયનું એની પાસે હવે કોઈ મટીરિયલ નથી. સાહેબ, હિન્દુસ્તાનની સરકારને 5 વર્ષ પૂરા થયા હોય અને એની સામે એક પણ એલિગેશન ન હોય એવી ભારતની પહેલી સરકાર તમારી સરકાર. જ્યાં 10 અઠવાડિયે નવા કૌભાંડ કરવાનો કાર્યક્રમ 10 વર્ષ હકાયડ્યો, એ અત્યારે ઉપદેશ આપે છે અને આપણા લોકો પાસે આમ આમ તોલા હલાવે છે. એને પૂછો નહીં તમે કરતા હતા શું. મો માથા વગરની વાતો કરીને લોકોમાં ભ્રમ ફેલાવવાની કોશિશ કરે છે. આપણા કાર્યકર્તાઓને મારી વિનંતી છે કે દબાતા સ્વરે વાત કરવાનું બંધ કરો, ખોંખારો મારીને આંખમાં આંખ નાખીને વાત કરો. આપણી સરકારોએ જે કર્યું છે મિત્રો, એ આપણે કર્યું છે એમ કહેતા તો આપણે હરખ થવો જોઈએ ને. સાહેબ, હમણાં હું એક કોઈ કાર્યક્રમમાં ગયો તો વિજયભાઈ આપણા કોઈ જિલ્લાના તાલુકાના એવા કોઈ કાર્યક્રમમાં સરપંચો એમાં બેઠા હતા. તો મેં એક સરપંચને પૂછ્યું, મેં કીધું આમાંથી સરપંચો હોય તો હાથ ઊંચો કરો. તો એક ભાઈ હાથ ઊંચો કર્યો. આપણા જસદણમાં હમણાં હોપડો પીડ્યો ત્યાં જસદણમાં જ. તો એમણે મેં પૂછ્યું, ભાઈ તમને ગ્રાન્ટ મળે છે ભારત સરકાર તરફથી કાંઈ? તો કે હા. કેટલા? તો એણે 1 કરોડ રૂપિયા કીધા હતા. ભરતભાઈ હતા એ સભા. 1 કરોડ રૂપિયા ગ્રામ પંચાયતના સરપંચને ભારત સરકારની તિજોરીમાંથી સીધે સીધા. મિત્રો, એક વાત કાન ખોલીને આખી દુનિયામાં ગાય વગાડીને કહેવાની જરૂર છે, ભારત સરકારની તિજોરીમાંથી નીકળેલા પૈસા તમારા ગામમાં કે તમારા ગામના લાભાર્થીના ખિસ્સામાં પોગાડવાનો પ્રયાસ આઝાદી પછી પહેલી વખત નરેન્દ્રભાઈ મોદીની સરકારે કર્યો. આ સરપંચોને કોઈ પૈસા આપે? ઓમજી, અમારે અહીંયા તો સરપંચો કે એ હાલ છે કે સરપંચ હોય તો 5-10 બીઘા કમ હોતી હતી, વેચવી પડતી હતી. થતું હતું કે નહીં? હા, આમાં ઘણા એના દાદા સરપંચ હોય, ઓછી કર્યું એટલે એને ખ્યાલ. હવે એને સાહેબ પૈસા કોણ એને આપે? એને પૈસા જ નહોતા આવતા. પંચાયતમાં પટ્ટાવાળાનું મેં સાહેબ જોયું છે, એ નોકરી કરતો હોય પટ્ટાવાળાનો. આપણે એને પૂછી કે તને કાંઈ મળે છે? તો કે ના, મને ચાવી આપે છે. દેવા લેવાનું કાંઈ નહીં, પંચાયતનો પટ્ટાવાળો એમ, ગામમાં એનો વટ પડે એટલું જ. પૈસાની વાત જ નહીં. હું એક વખત ધ્વજવંદનના કાર્યક્રમમાં ગયો હતો અમારા વિસ્તારમાં, એક કાર્યક્રમ. 15 મિનિટ વહેલો પહોંચ્યો તો સરપંચની ઓફિસમાં બેઠા હતા. સરપંચે પટ્ટાવાળાને કીધું, જા પતાહા લઈ આવે. ગામડામાં શું ધ્વજવંદન કે બાદ પતાસા બેચને કા તો એ કાર્યક્રમ હોય, મીઠા મુંહ હોતા હે. પટ્ટાવાળો આવ્યો ઠેલી લઈને પાછો,
તો એ સાનમાના જો બે વાત કરી લે તો મારે અત્યારે આમાં કઈ કહેવાનું થતું નહોતું. પણ એને વળી પૂછ્યું, શું થયું લ્યા? તો પટાવાળો કે શેઠે ના પાડી, પંચાયતના ખાતે ઉધાર નહીં મળે. પતાસા ઉધાર પંચાયતના ખાતે નહોતા મળતા. એ આપણી પંચાયતો 50 વર્ષ હાલી અને આ કોંગ્રેસ જે કાગારોળ કરે છે એના કાનમાં કહેજો કે તમારા વડાપ્રધાન એવું બોલતા હતા કે હું 1 રૂપિયો દિલ્હીથી મોકલું છું તો તમારા ગામમાં પહોંચતા પહોંચતા એ 15 પૈસા થઈ જાય છે, 85 પૈસા ખવાઈ જાય છે. આ આપણો આક્ષેપ નથી, આ મારું વિધાન નથી, આ શ્રી રાજીવ ગાંધીનું નિવેદન છે. અને એ વડાપ્રધાન હતા ને એમણે આ નિવેદન કર્યું. 1 રૂપિયો દિલ્હીથી નીકળે તો આપણા ગામમાં આવે તો 15 પૈસા થઈ જાય, એટલી તો ગણ્યું કોંગ્રેસની વિશમાં હતી. રૂપિયો ઓટોમેટિક ગળી જાય. આ સંપૂર્ણ ગણનીઓની નાબૂદી કરીને રૂપિયે રૂપિયો શ્રી સવા લેખે ગ્રામ પંચાયતના એકાઉન્ટમાં આવે એને કોઈને મળવું ન પડે. આની વ્યવસ્થા કરી કહેવાય. આ લોકો કહે છે ને શું ફેરફાર કર્યો, એને આ ફેરફાર દેખાતો નથી, એને દેખાવા દેવો નથી. તમે ગામડામાં જઈને આ વાત કરો, ચોરા ઉપર જેટલો અવાજ હોય એટલા મોટા અવાજથી કોઈ ના પાડી શકે એમ નથી. એને 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 ગમે છે, એને આ વ્યવસ્થા કરવાનું. ને હવે તો સ્થિતિ એવી થઈ છે કે ધારાસભ્યો અને સંસદ સભ્યો સરપંચને ફોન કરે છે કે તમારા ગામમાં એક અમારા હગાની શેરી છે એમાં જરા કામ કરાવી દેજો. આવે છે કારણ કે હવે સરપંચ પાસે પૈસા પીડ્યા છે, નકર સરપંચ અમારા લોધર તોડવામાંથી નીવર્યા નહોતા થતા. આટલો મોટો ફેરફાર થયો સાહેબ આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ. હું આમ સામે બેહીન ભાષણ સાંભળતો ત્યારનું મને યાદ છે. અહીંયા જેટલા ભાષણો કરવા આવતા હું સામે બેઠો હોઉં, આપણે નાના નાના હોય ને કોકની ભેગાય સભામાં ગયા હોય ત્યારની આ વાત હાલતી. આ દેશ ખેતી પ્રધાન દેશ છે, દેશ ગામડાઓનો બનેલો છે. દેશ ગામડા સમૃદ્ધ થાય તો જ દેશ સમૃદ્ધ થાય, ખેતી સમૃદ્ધ થાય તો જ દેશ સમૃદ્ધ થાય. આ ભાષણો અહીંયા હેલા રાખતા તમે આમાં સાંભળતા સાંભળતા અહીં વીએ હવે ત્યાં સુધી ચાલુ રહ્યા. એના એ જ ભાષણ એમ, દેશ ખેતી પ્રધાન દેશ છે, ગામડાઓનો બનેલો છે. ગામડું સમૃદ્ધ તો દેશ સમૃદ્ધ. પણ ગામડું કે દેશ કે ખેડૂત એ કોઈ બજેટમાં ક્યાંય ન હોય, ખાલી ભાષણમાં હોય. પહેલી વખત ખેડૂત ખાતેદારનો દીકરો હશે એના ખાનામાં ભારત માતાની તિજોરીના પૈસા આવશે. પહેલી વખત આવશે આઝાદીના ઇતિહાસમાં, પહેલી વખત ખેડૂત ખાતેદારના ખાતામાં ભારત સરકારની તિજોરીના પૈસા મોકલવાનો નિર્ણય આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ કર્યો. ગામડાની પંચાયતને પૈસા આપવાનો નિર્ણય નરેન્દ્રભાઈ મોદીએ કર્યો. સાહેબ આ દેવા નાબૂદીની વાર્તા કરનારી આ કોંગ્રેસના કાનમાં કેજો 52,000 કરોડ રૂપિયા એમણે માફ કર્યા હતા. કોના થયા કોના ન થયા એજી કોઈને ખબર નથી, કારણ કે પૈસા જે ડિફોલ્ટર હોય એના જમા થાય. આપણા રાજ્યના ખેડૂતો માટે ગર્વભેર મારે કહેવું છે કે આપણા રાજ્યના ખેડૂતો ડિફોલ્ટર છે જ નહીં. દર વર્ષે નવું કરજ કરીને જૂનું કરજ ભરી દેવાની ટેવ વાળો અમારો ખેડૂત છે એ કોઈ દિવસ ડિફોલ્ટર થતો નથી. અને ડિફોલ્ટર ન હોય એટલે એને પૈસા કોઈ દી જમા કરાવવાનું થાય જ નહીં. આ તો લાઈન બેંકની સામું જે નથી જોતા એના માફ થાય છે. બેંક વાળા એને ગોત્યા રાખે એવા જે લોકો છે એને એનો માત્ર લાભ મળે નહીં. પણ 52,000 કરોડ રૂપિયાની 10 વર્ષમાં એક વાર, 10 વર્ષમાં એક વાર 52,000 કરોડ રૂપિયા ખેડૂતોના માફ કર્યા. ગાય વજાડીને કીધા રાખે કોના કર્યા કોના ન કર્યા. એ વખતના કેગના રિપોર્ટમાં છે કે એમાંથી 5 લાખ ખાતા એવા છે જે બોગસ છે એને આ પૈસા ફાળવી દેવામાં આવ્યા છે. પણ એ વખતે તો એવડા એવડા બુંગિયા વગડતા હતા ને ત્યાં તીતુડીનું કોઈ સાંભળ્યું નહીં. એટલે રોજ એવા એવા ગોટાળા આવે કે ડામર ખાઈ ગયા ને હરિયા ખાઈ ગયા ને વાયર ખાઈ ગયા, એજી ને 2G ને 4G ને કોલસા આકાશ પાતાળ જ્યાં હાથ નાખો ત્યાંથી ખાય. રૂપિયાની રકમો કેવડી હતી. એક મિનિસ્ટર એ રાજા
1,86,000 crore એક અઠવાડિયું મેં પ્રેક્ટિસ કરી ત્યાં આંકડો બોલવાની. ભૂલ જ પડે લખવામાં, તો હજી ભૂલ પડે, કેટલા મીંડા લગાડવા એ ખબર નહીં. હું ડાંગ વિસ્તારમાં સભા કરવા ગયો, ત્યાં મેં આ ભાષણ કર્યું, તો બાજુમાંથી 2-3 આદિવાસી આગેવાનો આવીને મને કહે, સાહેબ અહીંયા તો કોઈ સમજ છે જ નહીં કે 1,86,000 crore ખાઈ ગયા એટલે કેટલા ખાઈ ગયા. હું મૂંઝાણો, મેં કીધું તે આનું શું કરવું. મને કહે એનો કોઈ બીજો રસ્તો કહો. પછી મેં એને સમજાવ્યું, મેં કીધું 500 ડમ્પર નોટ ઉના ભરીને વીઆઈ ગયા. સોલિડ જુઈ કે બધા સમજી ગયા, 500 ડમ્પર નોટ ઉના ભરી ભરીને લઈને વીઆઈ ગયા. એમાં આ ખેડૂતોના પૈસા ખાઈ ગયા એ કોણ ગણવા જાય? એ કોંગ્રેસ અત્યારે હવાર બપોર હાંજ આપણને ઉપદેશ આપે છે, લોકોની વચ્ચે જાય છે. બે શરમ લોકો છે આ, જેને શરમ નામની કોઈ ચીજ નથી. આ દેશ ઉપર કટોકટી નાખવા વાળા આપણને ઉપદેશ આપે છે કે તમે લોકશાહીની સંસ્થાઓનું અપમાન કરી રહ્યા છો. એવો એ બોલે છે, શરમ જેવી કોઈ ચીજ નથી. તમે આ દેશમાં કટોકટી નાખી હતી એ તમે ભૂલી ગયા. તમે આ દેશના લશ્કરી વડાને ગુંડો કીધો. આ દેશની જનતાને આ યાદ કરાવવાની આવશ્યકતા છે મિત્રો. આ દેશના વડાને, આપણા લશ્કરના વડા જે કાશ્મીરમાં માથે કફન બાંધીને આતંકવાદીઓની ગોળીઓ સામે ઉભા રહેતા હતા, એને ઓલે જીપ ઉપર બાંધ્યો. તો કઈ ગુંડો છે આપણા લશ્કરના જનરલને ગુંડો શબ્દ વાપર્યો છે આ કોંગ્રેસીઓએ. આ દેશની જનતાને યાદ કરાવવાનું કામ આપણે હમણાં 1.5 મહિનો આ કરવાનું. તમે આ લોકો છો, તમે આ રાજ્યને 10 વર્ષ સુધી પાણીમાં પાપ કરીને નડ્યા છો. ગુજરાત કોંગ્રેસના પાપે કેન્દ્રની કોંગ્રેસની સરકારે 10 વર્ષ આપણા નર્મદા યોજનાને અટકાવી રાખ્યો. અત્યારે અહીંયા પાણીની ક્યાંક નાની મોટી અછત ઊભી થાય એટલે નિવેદન કરે. તમે શું કરતા હતા? અને સાહેબ દરવાજા બંધ થઈ ગયા પછી નરેન્દ્રભાઈએ દરવાજા ચણવાની મંજૂરી આપી, બંધ કરવાની મંજૂરી આપી. ગુજરાતની સરકારે ટાઈમસર કામ પૂરું કરી દીધું, દરવાજા ફિટ કરી દીધા વિજયભાઈ. ત્યાર પછી આપણી રાજ્યસભામાં મધ્યપ્રદેશ કોંગ્રેસના નેતા દિગ્વિજયસિંહે આ દરવાજાને રોકવા માટેની માંગણી કેન્દ્રની સરકાર પાસે કરી છે, ઓન રેકોર્ડ બોલ્યા છે. આ બાબતે ગુજરાત કોંગ્રેસનું શું કહેવું છે? કોઈ બોલતો નથી. ગુજરાત કોંગ્રેસની નીતિ શું છે? હજી તમે નર્મદામાં અમારું લોહી પીઓ છો. 20 વર્ષ આ યોજનાને મોડું કરવાનું પાપ હિન્દુસ્તાનની કોંગ્રેસની માથે છે. એ લોકો પાણી અંગે બોલે. નરેન્દ્રભાઈ, ભારતીય જનતા પાર્ટીની સરકાર, એમના પ્રયાસો થકી આજે વિશ્વમાં ન હોય એવું પાણી વિતરણનું માળખું ગુજરાત પાસે છે. દેશમાં, આપણા દેશમાં તો નથી પણ એશિયામાં ક્યાંય નથી. પરિયેજના કાંઠેથી લઈ કચ્છની કાંધી સુધી હું ઊંચો હાથ કરીને અંદર હાલ્યો જાવ, એવડા ભૂંગળા નહીં ખા. અને તમે આમાં નગરપાલિકામાં કામ કરે છે એને બધાને ખબર છે, નગરપાલિકામાં પાણી ન આવવાની ફરિયાદ આવે, અમારા વોર્ડમાં પાણી ઉપર નથી આવતું એટલે એના ઓપરેટરો એ શું કરે, 2 આંટા વધારે ખોલે એટલે ફોર્સથી પાણી આવે. પણ એ 2 આંટા વધારે ખોલે ને વાં પાણી પોગવું હોય તો પૂગે, વિશમાં 3 જગ્યાએ ઊભી થાય પાઇપો. થાય છે કે નથી થતી? એનું કારણ એવી બોગસ વ્યવસ્થાઓ છે. એમાં નગરપાલિકાની આ પાઇપલાઇનો પાણી એક જગ્યાએ આપવા માટે તમે ફોર્સ આપો તો 3 જગ્યાએ હાંધા તૂટ્યાના વાવડ આવે. સાહેબ, આજે 10 વર્ષથી આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં પરિયેજથી ઉપડેલું પાણી આખા રાજ્યમાં પહોંચે છે, આ પાઇપલાઇનોને હજી સુધી રિપેર કરવાનો પ્રશ્ન બન્યો નથી. એનું કામ એ પ્રકારના કર્યા. આ રાજ્યના ખેડૂતો, મને યાદ છે, મેં ભરેલું છે, 18% વ્યાજ આપણે ભરતા હતા.
18% વ્યાજ આ કોંગ્રેસ યાદ જ નથી કરાવતી. ખેડૂતોને 18% એ રૂપિયા મળતા હતા. મારે વિજયભાઈને કાર્યકર્તાઓની હાજરીમાં ધન્યવાદ આપવા છે. એમણે ઝીરો રેટ ઉપર વ્યાજ આપવા માટેના નિર્ણયો કર્યા. ઝીરો લઈ જાઓ રૂપિયા, દૂધે ધોઈને પાછા દઈ જાઓ, કઈ દેવા લેવાનું નહીં. આ વ્યવસ્થા ભારતીય જનતા પાર્ટીના શાસનને કારણે થઈ છે. આનો ઉલ્લેખ જ નથી કરતા. એ કેવી વાર્તાઓ લઈને નીકળે છે. ખાડો ક્યાંક પડે, નરેન્દ્રભાઈ મોદીની સામે વી આવે. કોણે પાડ્યો ખાડો? તું બુર એક તગારું વેકરો નાખીને ગાડું દેવાને બદલે તો હરખો આયલા રહે. થતા જ નહોતા સાહેબ. રસ્તાઓ કોઈ દિવસ ગામડામાં કોઈ પાકો રસ્તો હોય એવું કોઈ દી અમને સપનું નહોતું આવતું. વરઘોડામાં જતા હોય તો ઠેકતા ઠેકતા હાલવું પડે, નકર પડી જવાય. એ સ્થિતિ હતી. એને બદલે આજે કેટલાય ગામોમાં એવા જવાનું અમને થાય છે કે ગામની અંદર એક કાચો રસ્તો ન હોય, બધી શેરીઓ પાકી હોય, એવા કેટલાય ગામો આપણને જોવા મળે છે. આ બધું કેવી રીતે થયું? ને મિત્રો, આ બધું જ જે કાંઈ થયું છે, હું તો એમ તમને ગણાવવા જો બેસું ને તો આપણી સપ્તાહ બેહાડી શકાય. કોઈ પણ વિષય હોય, 10 વર્ષ પહેલાંની આરોગ્યની સ્થિતિ અત્યારની સ્થિતિ છે. ગુજરાત સરકાર આ દેશમાં સૌથી પહેલી એવી સરકાર હતી જેણે 108 એ આપણને અહીંયા આપી, દેવદૂત જેવી ગાડી. કેટલા માણસોના જીવ બચી ગયા. નહીંતર આપણને બેસણામાં જઈએ તો સમાચાર એવા જ મળતા હતા, પહોંચ્યા નહીં, ગાડી મળી નહીં, 2 કલાક થયા, ડોક્ટરે કીધું મોડું થઈ ગયું. અને હવે એવા સમાચાર મળે છે કે 10 મિનિટ પહેલા તમે પહોંચી ગયા, તમારો જણ બચી જશે. આટલો મોટો ફેરફાર. અને આ 108 શું હતી એ આ દેશમાં કોઈને ખબર નહોતી ત્યારે. અહીંયા ગુજરાતમાં આપણે 108 શરૂ કરી દીધી, 24 કલાક વીજળી. ને સાહેબ, હાર્ટનું, કાર્ડિયાક, કિડની, આ 2-3 જણા વાનાત એવા છે કે બધું 2-3 લાખ ઉપર શરૂ થાય. આજે આ બધા જ રોગની અંદર મજૂર માણસ જાય તો એ હસતો હસતો બહાર આવે અને એને એક નયા પૈસાનું ખર્ચ ન થાય. હું હમણાં આપણી કિડનીની હોસ્પિટલમાં ગયો હતો અમદાવાદની, અને બેન એક હતા, એમને મળ્યો તો એ બેનને કંઈ ખબર જ નહોતી. એ કે અમે અહીંયા ભાઈ દાખલ થયા ત્યારે ખબર પડી કે અહીં તો 1.5 લાખ રૂપિયાનું ખર્ચ થાય, તો કેવી રીતે કરશું. તો અમને કંઈ ખબર નહોતી. તે હોસ્પિટલવાળાએ ત્યાં, આ તમારી જાણ માટે કહું છું, આપણું જે અમદાવાદની આ કિડની હોસ્પિટલ છે ને, એણે એના મેદાનની અંદર એક ઓફિસ બનાવી છે અને એ ઓફિસની અંદર એને એવો સ્ટાફ 24 કલાક બેહાડ્યો છે. 24 કલાકના સ્ટાફ હાજર હોય. અહીંયા કોઈ અજાણ્યા માણસોને ભાળી જાય તો સામેથી બોલાવીને પૂછે છે અને એને માહિતી આપે કે તમારો તકલીફ શું છે, તમને કઈ જાતની અગવડ સગવડ છે, તમારું નામ પ્રધાનમંત્રીની આ આપણી આ નવી જે યોજના આવી છે આયુષ્યમાન ભારતની, એમાં તમારું નામ છે કે નહીં, મા અમૃત કાર્ડ છે કે નહીં, રાજ્ય સરકારની કોઈ સ્કીમ નીચે તમને મદદ મળે એવું છે કે નહીં, એની બધી માહિતી બધી સામેથી તમને પૂરી પાડી દે અને દાખલ કરી દે. એ બેને મને એવું કીધું કે એ સેન્ટરવાળા પછી અમારું નામ ગોતી એવા અને અમને અહીં દાખલ કરી ગયા અને અમે વગર પૈસે હારા થઈને ઘેરે વ્યા જાઉં. તમે મોદી સાહેબને મારા વતી આભાર માનજો. એ બેન મોદી સાહેબને ઓળખતાય નથી અને જોયા નથી. અને 1-2 ઘરને આ લાભ છે, 5-25 કુટુંબ વાળાને લાભ છે. 10 કરોડ નામ આની અંદર નોંધાઈ ચૂક્યા છે. 50 કરોડ લોકોને આખો યુરોપ, અમેરિકા, આખો ખંડ બે ભેગા કરી દો ને તો એની વસ્તી ન થાય એટલા લાભાર્થી આ યોજનાના છે. આ યોજનાના આટલા લાભાર્થી છે અને એના અત્યાર સુધીમાં 11 લાખ જેટલા લોકોએ તો આનો લાભ લઈ લીધો. મને તો હમણાં એક હોસ્પિટલ વાળા મળ્યા સાહેબ, ખંભાતથી આવ્યા હતા કાલે મારી પાસે એક મદદ માટે. એણે કીધું કે અમે દાતાઓ આનો ખર્ચ ઉઠાવતા હતા, હવે અમારે એના બિલ સરકાર આપે છે.
અમારે સગવડ થઈ ગઈ, હોસ્પિટલ ચલાવવાનું હેલું થઈ ગયું. કારણ કે હવે દર્દીઓ જાય, ઓલા તો ટ્રસ્ટીઓ દાન ઉઘરાવીને આપતા હતા, પણ હવે એને કાં ગુજરાત સરકારનું કાર્ડ લાગુ પડી જાય ને કાં ભારત સરકારનું કાર્ડ લાગુ પડી જાય. 50 કરોડ લોકોને 5 લાખ રૂપિયાના વીમાનું કવચ આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપ્યું આ દેશમાં પહેલી વખત. ઇતર આપણે તો કેટલાય ને એમને પાટિયા ભિયાય છે એમ કરીને શેકી શેકીને બાળી દીધા, વ્યવસ્થા જ નહોતી કાંઈ. શું થાય છે, પાટિયા ભિયાય છે તો શેકો, ફાળિયા ગરમ કરી કરીને શેકે, ઘડીક શેકે તો એટલો મરી જાય, પછી કે બાળી દો, કોઈ વ્યવસ્થા જ નહોતી. એને બદલે આટલી મોટી વ્યવસ્થાઓ ઊભી થાય. અને મિત્રો, હવે 1.5 મહિના છે આપણા રાજ્ય સરકારની, વિજયભાઈના નેતૃત્વવાળી જે ગુજરાત સરકાર છે એના 5 કામ મેં જેમ ગણાવ્યું ને તમને, આ વ્યાજ 0% વાળું, વીજળીના આપણને કનેક્શન એકના બદલે 2 જોતા હતા આપવાનું, શેઢાની વાયડ્યું કરવાનું, આરોગ્યની અંદર એના કવચની અંદર જે વૃદ્ધિઓ કરી છે એનું, આવા 5-10 કા નામ આપણી ગુજરાત સરકારના અને 5-7 નામ ભારત સરકારના, નરેન્દ્રભાઈની સરકારના. આ ગમે એ આપણને કાંઈક પૂછે એટલે 10 બોલી જ જવાના, એને ભલે આપણને હમાસર પૂછ્યા હોય, હમાસર ત્યાર પછી આવશે એમ કહેવાનું, એની પહેલા આવે જ. બીજી 2-3 બાબતો મારે આપ સૌના ધ્યાન ઉપર મૂકવી છે. મિત્રો, આપણને એક એવી ટેવ પડી ગઈ છે કે આખો રોડ થયો હોય પણ જો એક નાળું ન થયું હોય તો એ નાળું મગજમાં જ કાઢે જ નહીં. અને એ નાળું જ્યારે હામાં મળે તો નાળાનું તમને કીધું પણ થયું નહીં ભાઈ, નાળું નથી થયું. નાળું થાય પણ એટલો 30 કિલોમીટર હરખો થઈ ગયો ટાકડી જેવો, એનું 2 વખત કે ભાઈ સાહેબ રોડ પૂરો થઈ ગયો છે, નાળું બાકી છે, થાય કરી લેજો, કરી દેવાનું. હવે 30 કિલોમીટરનો રોડ કર્યો, નાળું નહીં કરે એનું કોઈ કારણ છે? હવે ન્યાય ન્યાય રસ્તાને કોકે 14 અટકાવ્યું હોય તો એને કારણે અટક્યું હોય, એની ખીજ તમે આપણા નેતાઓ ઉપર ના કાઢ્યા રાખો. ન્યાય જઈને તપાસ કરો તો ખબર પડે એનું કારણ એ કાંક હશે, એવું વ્યાજબી જ હોય. એ આવી નાની નાની ચીજો એને મગજમાંથી હમણાં 1.5 મહિનો એપ્રિલ સુધી બહાર મૂકો, આચારસંહિતા, આચારસંહિતા આવે એટલે બધું જમા કરાવવાનું હોય ને એમ. આપણે હથિયારો જમા કરાવવાનું છે, નિયમ જ છે ચૂંટણી પંચમાં, હથિયારો આપણા જમા કરાવવાના. તો આપણે મોટા ભાગના હથિયારોની જરૂર જ નથી, હામાં મળે એ જ હથિયાર જેવા હોય. એટલે 1.5 મહિના હથિયારો જમા કરાવો. અને મારે સાહેબ આપ કાર્યકર્તાઓને એક એવી વિનંતી કરવી છે કે સાહેબ, દેશમાં ભાજપની સરકાર હોય, રાજ્યમાં ભાજપની સરકાર હોય અને આપણે એના કાર્યકર્તા હોઈ અને આવી સરકારની ચૂંટણીમાં ભાગ લેવાનો આપણને મોકો મળ્યો હોય, તમને એવો વિચાર નથી આવતો મિત્રો કે હવે પછીની પેઢી હોય એને આનીથી નહીં સારો લાભ મળે એવો અવસર તો આપણે આપીને જવો પડે કે ન જવો પડે? આપણને તો આ અવસર આપણા આગેવાનોએ અપાવ્યો, જે આપણી આગળની પેઢી છે એ મથી છે, એણે ઘણી હેરાનગતિ સહન કરીએ છે, ઘણા કપરા સંજોગોમાં કામ કર્યા છે. કેટલાય અસંખ્ય નેતાઓને, અસંખ્ય કાર્યકર્તાઓ મને યાદ છે કે એમણે જી જાનથી મહેનત કરતા હતા, અપમાનિત થતા હતા, ત્યાં ગામડાઓમાં શહેરોમાં આપણને કોઈ ઘરવા દેતા નહોતા, એ બધી કપાણ દૂર કરી અને આજે આપણને અહીંથી તે દિલ્હી સુધીનું શાસન કરવા માટેની અનુકૂળતા કરી દીધી, ઉપરની સરકારે દેશના હિતમાં કામ કરવા માટેના નિર્ણયો કર્યા, સીમાડાઓને હમા કર્યા, દુનિયાભરની અંદર ભારતની શાખને પ્રસ્થાપિત કરવા માટેનો પ્રબળ પુરુષાર્થ કર્યો, અને અપ્રમાણિકતા અને ભ્રષ્ટાચારનો એક પણ દાગ લીધા વિના 5 વર્ષના ટેન્યોરને પૂરો કર્યો, એવી સરકારને ફરીથી ચૂંટણીના મેદાનમાં લઈ જવાની હોય ત્યારે આ વખતે હતી એની કરતાં સવાઈ તાકાત સાથે આ ચૂંટણીને આપણે જીતવા માટે મેદાનમાં ઉતરવું પડે. એક વાત મિત્રો નક્કી કરીને રાખજો કે આ ચૂંટણી જે છે
એ કોંગ્રેસ માટે અસ્તિત્વની લડાઈ છે, એ એ મટી જવાની દિશા તરફ જઈ રહ્યા છે. અને આપણે આ દેશની અંદર પ્રસ્થાપિત થવા માટે ચૂંટણી લડવાની છે. આવડો મોટો તફાવત છે આ ચૂંટણીની અંદર, અને એ ચૂંટણી આપણે લડવાની છે. એને હાવ હાલે નહીં એવો સિક્કો લઈને લડવા નીકળવાનું છે. હાલે જ નહીં એમ, દુકાનવાળો જોઈને પાછો આપે એવો સિક્કો છે એ પાસે, એ લઈને એને હાલવા નીકળવાનું છે. ને આપણી પાસે રાણી સિક્કો છે, એ લઈને આપણે નીકળવાનું છે. એવી ચૂંટણીમાં લડવા માટેનો તમને અવસર મળ્યો હોય, મેં કીધું એમ ઐતિહાસિક રીતે 26માંથી 26 સીટ આપણી ચૂંટાયેલી હોય, અને એવા 26 ઉમેદવારોને ચૂંટાવી દીધા પછી આપણી સરકાર હાલી ગઈ હોય, અને એને લઈને ચૂંટણીમાં જવાનું હોય, એવી ચૂંટણીનો હું પહેલી વખત પ્રચાર કરવા માટે નીકળીશ. હું પહેલી વખત એવી ચૂંટણીમાં હું પ્રચાર કરવા માટે નીકળીશ. ત્યારે અપપ્રચારના જેટલા પણ વાજિંત્રો વાગે છે એનો જવાબ દેતા તમને ન આવડે તો એની ઉપાધિમાં પીડ્યા વગર આપણી વાત કર્યા રાખો. આમાં ઘણી વખત શું થાય છે કે આપણે એના જવાબ ગોતવામાં આપણું ભૂલી જઈએ છીએ. આપણે એમાં પડવું જ નહીં, આપણે આપણું જ કીધા રાખવાનું. એ ગમે એ બોલે એટલે આપણે એને એમ કહેવાનું, જેનરિક દવા તમે ભાળી હતી ક્યાંય, 108 તમે ક્યાંય ભાળી હતી, 24 કલાક વીજળીમાં તમારા કોઈ કાકા બાપાના કોઈના નામ ખરા, આવું જ પૂછ્યા રાખવાનું. આપણે આપણી વાતોમાં લગાડ્યા રાખો, એના આક્ષેપોનો જવાબ આપણા નેતાઓ આપશે, એમાં આપણે પડવાની જરૂર નથી. આપણે આપણો પ્રચાર કરવાનું કામ શરૂ કરો. આપણે આપણા ગામડાઓમાં નાડખે પડખેમાં આ રાજ્ય સરકારની ને કેન્દ્ર સરકારની દવા લઈને આવ્યા છે ને, એટલા હાજા થયેલાને મળશો ને તો એ મત તમારા છલકાવી દે, એટલાથી એ થાય. એના હગાવાલાને આપણે કહેવું પડે. આ વાતો હમણાં આનંદપૂર્વક લહેરપૂર્વક જ્યાં બેઠા હોય ત્યાં કરો. વટથી ચૂંટણીમાં ઉતરો. આપણે આટલી મોટી સેના પહેલી વખત આપણી પાસે છે, આવો સમર્થ વિશ્વ કક્ષાના નેતાઓમાં પણ આજે શિરમોર કહી શકાય એવો નેતા આપણી પાસે છે, આવડી મોટી ફોજ, ભલ ઘોડા વલ વંકડા હલ બાંધવા હથિયાર, જાજી ફોજોમાં ઝીંકવા પછી મરવું એક જ વાર. હિંમતપૂર્વક આપણે મેદાનની અંદર ઉતરીએ અને આપણા પ્રભારીજીને ખાતરી આપીએ કે અમે 26-26 તો જીતી જાઉં, અડખા પડખાની સીટું હોત જીતાડવા કામે લાગશું. ભારત માતા કી.